કાન એ માણસનું સંવેદનશીલ અંગ છે. હાલના વિજ્ઞાન યુગમાં કાનની બહેરાશની તકલીફો વધી રહી છે. આ તકલીફો ઘટાડવા અને દૂર કરવા દિલ્હી ગેટ ખાતે આવેલા પેરિસ પ્લાઝા ખાતે સોફ્ટ એન્ડ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક દ્વારા સુરતમાં 19મી મે ના રોજ વિનામૂલ્ય કાન, નાક અને ગળાની તપાસ તથા વિનામૂલ્યે 500થી વધુ બહેરાશ ધરાવતા લોકોને વિનામૂલ્યે હિયરિંગ મશીનનું વિતરણ પણ કરાશે. સુરતમાં આશરે 30%થી વધુ લોકોને કાનની બહેરાશ ધરાવે છે, જેમાં 10-15% ઇગ્નોર કરે છે, 5% લોકો ઇલાજ કરાવતા નથી અને ઇગ્નોર અને ઇલાજ નથી કરાવી શકતા તેમના માટે સોફ્ટન સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બહેરાશ અનુભવતા લોકો માટે વિનામૂલ્યે ફ્રી તપાસ કરવામાં આવશે, તેમજ સાંભળવા માટે શ્રવણ યંત્રનું વિનામૂલ્યે વિતરણ 19મી મે ના રોજ જેબી ધારુકાવાળા મહિલા આર્ટ્સ કોલેજ કાપોદ્રા ખાતે હિયરિંગ મશીનનું વિતરણ પણ કરવામાં આવશે, તેમજ કાન, નાક, ગળાને નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. ઓડિયોલોજિકલ ક્લિનિકના નામે આ સંસ્થા ચાલી રહી છે, જેના ગુજરાત ખાતે 28 શાખાઓ આવેલી છે, જેમાં સ્પીચ થેરાપી, ઓડિયોલોજિકલ ઇવેલ્યુએશન અને હિયરિંગ એડ ફિટિંગનું કામ ચાલી રહ્યું છે. એ સિવાય અમે રૂરલ્સમાં પણ અમારા કેમ્પ્સ અને સર્વિસ ઉપલબ્ધ કરાવીએ છીએ. આ વખતે આ કેમ્પમાં અમે 500 જેવા હિયરિંગ એડ ફ્રીમાં ડોનેટ કરવાના છીએ, જે પણ જરૂરિયાતવાળા લોકો છે, જે પણ ગરીબ દર્દીઓ છે એની માટે. હિયરિંગ એડની રેન્જ 5-6 હજારની કિંમતના મશીન અમે આશરે આપવાના છીએ. જેવી જેની બહેરાશ, એનું પહેલાં ચેકઅપ જરૂરી છે, તો ચેકઅપ માટે અમારી ઓડિયોલોજિકલ ટીમ અમારી 28 શાખામાં 30 જેટલા ઓડિયોલોજીસ્ટ કામ કરી રહ્યા છે, બધા ત્યાં હાજર રહેશે. તો પહેલાં દર્દીઓને ENT ડૉક્ટર તપાસશે, એમાંથી જે લોકોને જરૂર લાગે કે ભાઈ આમને બહેરાશ છે અને મશીનથી જ એમનું નિવારણ થઈ શકે, એમના પ્રમાણિત કર્યા પછી, ઓડિયોલોજિકલ ઇવેલ્યુએશન થયા પછી, એને જેને જેટલી બહેરાશ છે એ માત્રાનું, એટલી ડિગ્રી ધરાવતું મશીન, એટલું એમ્પ્લિફિકેશન ધરાવતું મશીનનું ફિટિંગ કરવામાં આવશે. જે ધારો જેમ આંખના મોતિયાના ઘણા બધા કેમ્પ થાય છે, એ રીતે કાનના ગળાના રોગોમાં પણ લોકોમાં અવેરનેસ ફેલાય અને એનો યોગ્ય ઇલાજ મળે તે ઘણું જરૂરી છે. વર્ષોથી કાનના બહેરાશને અમુક અંશે નજરઅંદાજ કરવામાં આવે છે, જેને કારણે ઘરમાં, સમાજમાં ઘણી બધી ઉપાધિ થાય છે, અંદર અંદરના સંબંધોમાં પણ ઘણીવાર મુશ્કેલ પડતી હોય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે. એટલે કાનની યોગ્ય તપાસ કરાવવી અને તેનો એના પછી ઇલાજ કરવો ઘણો જરૂરી છે. એના ભાગ સ્વરૂપે